કુલ પત્તાઓ આપણને કેટલા આપેલા છે એક તો દસો ગલ્લો રાણી બાદશાહ અને હવે આપણે ધીમે ધીમે દાખલો જોઈએ હવે એ તમામના મુખ નીચે તરફ રાખીને ચીપેલા છે એટલે કે ઊંધા પરના છે દેખાતા નથી એક પછી એક પત્તું યાદ રીતે ખેંચવામાં આવે તો પત્તું રાણીનું હશે તેની સંભાવના તો કુલ પત્તા કેટલા છે પાંચ એમાંથી રાણીનું હોય તો કેટલો રાણીનું એક જ હોવાનું તો એની સંભાવના ઘટનાની સંભાવના પસંદ થાય બરોબર પત્તું રાણીનું પસંદ થાય તો એની માટે સંભાવના પી ઓફ એ ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ ઘટનાના પરિણામ તમે જોવો છો રાણીનું તો એક જ પસંદ થવાનું છે તો એક કુલ ટોટલ કેટલા છે પાંચ તો સંભાવના એકના છેદમાં પાંચ હવે બીજો સવાલ જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે એનો મતલબ કે રાણીને કાઢી લીધી પછી એને એક બાજુ મૂકી દેવામાં આવે છે પછી એને ગણવામાં આવતી નથી તો કુલ કેટલા પત્તા વચ્ચે ચાર વધશે તો પછી એમાંથી કીધું છે આપણને એકો હોય અને રાણી હોય તેની સંભાવના શોધો હવે આપણે બીજું જોઈએ ઘટના બી બરોબર કે રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવાની છે હવે એમાં પહેલું આપણે લઈ લઈએ ઘટના બી માટે કે પસંદ કરેલ પત્તું એક હોય તો એની સંભાવના એટલે કે પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ઘટના ના પરિણામ છેદમાં કુલ પરિણામ તો ઘટનાના પરિણામ કેટલા છે છે જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવાની છે તો કુલ કેટલા છે ગલ્લો બાદશાહ અને હવે એમાં હોય તો એ કેટલા હોવાના એક કુલ પરિણામ કેટલા છે બે ત્રણ અને ચાર તો સંભાવના કેટલી થશે એકના છેદમાં ચાર હવે બીજું આપણને કીધું છે રાણી હોય તેની સંભાવના તો રાણી તો આપણે એક બાજુ સાઈડમાં જ મૂકી દીધે કાઢીને જોઈએ શું થાય છે બીજી ઘટના ઘટના સી કે બીજા પ્રયત્નમાં રાણી હોય શું હોય રાણી તો એની સંભાવના પી સી ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ બરોબર ઘટનાના પરિણામ છેદમાં કુલ તો ઘટનાના પરિણામ એટલે કે રાણી હોવાની નથી તો એની સંભાવના ઝીરો કુલ પરિણામ એક બે ત્રણ ને ચાર એટલે જવાબ શું મળશે આપણને ઝીરો જ મળશે મળવાનો છે તો આ રીતે આપણને સરળતાથી દાખલાઓ ગણી શકીશું તો આવા નવા વધારે વિડીયો લેક્ચર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો